સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન દેવોના 135મા વાર્ષિક પાટોત્સવની ઉજવણી અતિ ઉત્સાહભેર કરવામાં આવી હતી. પ્રાંતિજ નગરના મધ્યભાગમાં આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન દેવોના 135મા વાર્ષિક પાટોત્સવનો પ્રારંભ તારીખ 28મી મેના રોજ અતિ ઉત્સાહભેર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાત્રિ પારાયણમાં શ્રી સત્સંગી જીવન પંચાપરાયણની કથા સાંપ્રદાયના સુપ્રસિદ્ધ વક્તા અને કથાકાર સ્વામી શ્રી યજ્ઞપ્રકાશદાસજીનું કલોલથી પધાર્યા હતા. પ્રથમ દિવસે પોથીયાત્રા ડૉક્ટર જિજ્ઞેશ ગુણવંતભાઈ જણસારીના ઘરેથી ધામધૂમથી નીકળી હતી. સતત 5 દિવસની રાત્રિકથા સાંભળીને હરિભક્તો ભક્તિમાં રસ તરબોર થઈ ગયા હતા. સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન તરીકે અક્ષર નિવાસી હસમુખભાઈ કચરાભાઈ ભાવસાર પરિવારે લાભ લીધો હતો. જ્યારે વિષ્ણુયાગ હવનના ત્રિદિવસીય મુખ્ય યજમાન તરીકે કનુભાઈ દામોદરદાસ પંડ્યા પરિવારે લાભ લીધો હતો. પ્રસંગના ચોથા દિવસે ઠાકોરજીના આભૂષણના નવનીકરણના યજમાન મિનરબેન નીતિનચંદ્ર દવેના નિવાસસ્થાનેથી અને ભવ્ય શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈને મંદિર પરિસરમાં પહોંચી હતી. આ ઉપરાંત ઠાકોરજીના પોશાક વાઘાના મુખ્ય યજમાન ગોપાલભાઈ હાથીભાઈ પટેલ, અન્નકૂટના મુખ્ય યજમાન ચંદુભાઈ પટેલ તેમજ આભૂષણો બનાવવા માટે ચાંદીના દાતા પિલુદ્રાના મણીલાલ વેણાભાઈ પટેલ પિલુદ્રા કે જેઓ હાલમાં અમેરિકા સ્થિત છે, આ તમામ દાતાઓનું મંચ ઉપર ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પર્વ અંતર્ગત ઘનશ્યામ જન્મોત્સવ, વિષ્ણુયાગ હવન, હોમાત્મક મહાપૂજા, જલયાત્રા તેમજ ઠાકોરજીનો અભિષેક, અન્નકૂટ દર્શન જેવા ભવ્ય કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ મંદિરના મહંત શ્રી પ્રાણજીવન સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ ભવ્ય કાર્યક્રમ સંતો મહંતોની પધરામણી થઈ હતી. મંદિરના ટ્રસ્ટી કનુભાઈ પંડ્યા તેમજ તેમના સાથી સભ્યોએ ખડે પગે રહીને આ ધાર્મિક પરાયણમાં સુંદર સહયોગ આપ્યો હતો. જીર રાવળ, જેડેશ ટીવી, પ્રાંતિજ. ઘનશ્યામ મહારાજની જય. અત્રે શ્રી સ્વામિનારાયણ મંદિર પ્રાંતિજમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ, ધર્મદેવ ભક્તિ માતા હરિકૃષ્ણ મહારાજ, રાધા કૃષ્ણ દેવનો 135મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી અને દિવ્યતાથી શ્રીમદ સત્સંગી જીવન પંચાપારણના પાયોજન સાથે, શાસ્ત્રોમાં અનેકવિધ સોમવતી અમાસનો મહિમા છે, એ સોમવતી અમાસના દિવસે દિવ્યતાથી હોમાત્મક મહાપૂજા અને અંતે પાટોત્સવના દિવસે દેવોને અભિષેક અને સુંદર મજાનો અન્નકૂટ ધરવામાં આવ્યો તથા સમગ્ર સત્સંગી સમાજને દિવ્યતાનો ભવ્ય પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. આયોજન મંદિરના મહંત સ્વામી પૂજ્ય પ્રાણજીવન સ્વામી તથા સ્કીમ કમિટી મેમ્બર દ્વારા સુંદર મજાનું આયોજન 135મા પાટોત્સવનું કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની પંચાપારણનું વ્યાસાસને બિરાજમાન ભક્તા મહોદય શ્રી શાસ્ત્રી સ્વામી યજ્ઞપ્રકાશદાસજી કલોલ મંદિરના મહંત સ્વામીએ સુંદર રસપાન કરાવ્યું હતું અને સમગ્ર ભક્તજનો કથામાં રસ તરબોળ થઈ કથાનું સુંદર મજાનું રસપાન ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દુર્બીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમ ની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલ ડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યા ડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજું માળ તુલસી બિઝનેસ સેન્ટર
सहकारी जिन रोड हिम्मतनगर, समय सवारे 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર, સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. ગુજરાતી મીડિયમ સ્કૂલ બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલ માં જ. દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ. સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું કેમ્પસ CCTV કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમ માં પણ CCTV કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એ નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો, અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજી જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે
કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરઓન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરઓન ઇંગ્લિશ મીડિયમ કેજી જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ, તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.